કોસ્ટલ પ્લેન્સ એટલે દરિયા કિનારાના મેદાનો કોસ્ટલ દરિયા કિનારાના મેદાનો કયા મેદાનો તો કે ભાઈ દરિયા કિનારે જે મેદાનો આવ્યા છે એ મેદાનની આપણે ચર્ચા કરી હતી એમાં દરિયા કિનારે સૌથી મોટું મેદાન છે એ આપણું કચ્છ કાઠિયાવાડનું મેદાન છે સૌથી મોટું મેદાન છે આ કચ્છ અને કાઠિયાવાડનું મેદાન બરાબર આ કચ્છ કાઠિયાવાડનું મેદાન સૌથી મોટું છે સોળસો કિલોમીટર સુધી એટલે કે અહીંયા સીરક્રિક થી શરૂ કરવાનું દમણ સુધી પહેલું મેદાન કચ્છ કાઠિયાવાડનું મેદાન કચ્છ કાઠિયાવાડનું મેદાન છે પહેલું સૌથી મોટું મેદાન છે બરાબર એ પશ્ચિમ કિનારે છે કયા કિનારે ભારતના પશ્ચિમ દરિયા કિનારે કચ્છ કાઠિયાવાડનું મેદાન બીજું મેદાન છે એને આપણે કહીએ છીએ કોંકણનું મેદાન કોંકણનું મેદાન ક્યાંથી શરૂ થાય તો કોંકણનું મેદાન મિત્રો શરૂ થાય દમણથી દમણથી કોકણનું મેદાન શરૂ થાય ને ક્યાં સુધી તો કે ભાઈ એ કોણનું મેદાન માર્મ ગોવા સુધી છે ક્યાં સુધી છે માર્મ ગોવા ગોવાનું બંદર છે મહાબંદર માર્મ ગોવા આ માર્મ ગોવા સુધી કોંકણ મેદાન કહેવાય માર્મ ગોવાથી શરૂ કરીને અહીંયા મિત્રો મેંગલોર તટ સુધી મેંગ્લોર અથવા પેરામપુર બંદર સુધીનું આ તટ છે એને કનારા તટ કહેવાય કનારા તટ અથવા કર્ણાટકા તટ અથવા કન્નડ તટ કનારા તટ અથવા કન્નડ તટ ત્રીજા નંબરનું મેદાન છે ચોથા નંબરનું મેદાન માલાબાર આ માલાબારનું મેદાન છે એ ન્યૂ મેંગ્લોરથી શરૂ કરી અને અહીંયા કન્યાકુમારી સુધી કન્યાકુમારી એટલે કેપ કેમોરીન કન્યાકુમારી સુધી માલાબાર તટ કહેવાય આ માલાબાર તટ ચર્ચામાં હોય કારણ કે અહીંથી જ આપણું માલાબાર તટથી જ આપણું ચોમાસું બેસે મેદાનની ચર્ચા ના થઈ હોય તો ફરીથી કરીશ ચિંતા ના કરશો તો પહેલું કચ્છ કાઠિયાવાડ તટ છે બીજું તો કે ભાઈ કોંકણ તટ છે ત્રીજું તો કે ભાઈ કનારા ઘણામાં જો આ નહીં આપ્યું હોય આ લોકોએ કોંકણ કોસ્ટ એક જ આપ્યું છે અહીંયા ઓનલાઈન ઈમેજમાં પણ કોંકણ કોષ્ટીથી નીચે કનારા કોસ્ટ કહેવાય કનારા એટલે કર્ણાટકાનો વિસ્તાર કન્નડ કોસ્ટ એટલે કર્ણાટકાનો વિસ્તાર અને છેલ્લે માલાબાર કોસ્ટ એટલે કેરળ મેંગ્લોર બંદરથી નીચે જાઓ એટલે કેરળનો દરિયા કિનારો શરૂ થાય આ મેંગ્લોર સુધી તો કે ભાઈ માર્મ ગોવાથી મેંગલોર સુધી કનારા તટ છે માર્મ ગોવાથી મેંગલોર સુધી શું છે તો કનારાનો દરિયા કિનારો છે કચ્છ કાઠિયાવાડ નું મેદાન સૌથી મોટું છે આ બાજુ પછી કોંકણ નું મેદાન છે પછી કનારા છે અને માલાબાર છે આ સાઈડ આપણે વાત કરીએ તો આ સાઈડ આપણું પહેલું મેદાન છે કોરોમંડલ પુલિકટ લેક સુધી પહેલું કોરોમંડલ નું મેદાન કોરોમંડલ બરાબર આ મેદાન એવું છે કે જ્યાં બે ચોમાસા આવે કોરોમંડલનું મેદાન શેના માટે ફેમસ છે તો કે ભાઈ આ મેદાનની અંદર બે ચોમાસા આવે કેટલા વર્ષની અંદર બે ચોમાસા બે ચોમાસા આવે એટલે કે એક ચોમાસું છે એ જૂન જુલાઈ ઓગસ્ટમાં આવે ને બીજું ચોમાસું તો કે ભાઈ ઓક્ટોબર નવેમ્બરમાં આવે અહીંયા પાછા ફરતા મોસમી પવનોય વરસાદ લાવે કોરોમંડલ નું મેદાન કયું મેદાન કોરો મંડલ પછી આંધ્રકોષ્ટ આંધ્રપ્રદેશ નો દરિયા કિનારો કાકીનાળા બંદર સુધી પછી નોર્ધન સરકાર લેક સુધી આ ઉત્તરી સરકારનું મેદાન ઉત્તરી સરકાર આ બહુ ફેમસ છે બરાબર આને આંધ્રકોષ્ટ કહેવાય આંધ્રનું મેદાન આંધ્રકોસ્ટ બીજા નંબરનું ત્રીજા નંબરનું ઉત્તરી સરકાર ક્યાં સુધી આંધ્રકોસ્ટ ક્યાં સુધી છે તો કાકીનાળા બંદર સુધી કાકીનાળા ગોદાવરીનું મુખ છે પછી તો કે ભાઈ ઉત્તરી સરકાર ચીલકાલે સુધી બરાબર પછી ચોથું તો કે ભાઈ ઉત્કલ કોસ્ટ ઉત્કલ એટલે ઓડિશાનો દરિયા કિનારો ઉત્કલ તટ અને છેલ્લે તો કે ભાઈ અહીંયા બંગાળનો દરિયા કિનારો બંગ તટ તટ એટલે બંગાળનો દરિયા કિનારો આ દરિયા કિનારાના મેદાનો છે હા કયા મેદાનમાં શિયાળામાં વરસાદ પડે તો શિયાળામાં વરસાદ કોરો મંડલના મહેસા આમ્રષા આમ્રવર્ષા અહીં થશે મિત્રો જો કોંકણના મેદાનમાં એટલે કે અહીંયા દક્ષિણ મહારાષ્ટ્ર અને ગોવા આજુબાજુનો જે વિસ્તાર છે ને જો મેં અહીંયા રાઉન્ડ કર્યું અહીંયા આમ્ર વર્ષા થાય આમ્ર વર્ષા મેંગો રેઇન કહેવાય શું કહેવાય મેંગો રેન આમ્ર વર્ષા આમ્ર વર્ષા કઈ જગ્યાએ થાય તો ઉત્તરી ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રનો જે વિસ્તાર છે કોંકણ તટ અહીંયા આમ્ર વર્ષા થાય મેંગો સોવર કહેવાય શું કહેવાય મેંગો સોવર આમ્ર વર્ષા ભારતમાં ક્યાં થાય તો આમ્ર વર્ષા છે એ દક્ષિણ મહારાષ્ટ્ર અને ગોવાનો વિસ્તાર છે કોંકણ તટ ત્યાં આમ્ર વર્ષા થાય છે ચલો આટલી વસ્તુ આપણે અહીંયા ડિક્લેર કરી આપણે અગવૈયાની ચર્ચા કરી હતી બરાબર દરિયા કિનારાના મેદાનો જે આપણે જોઈ લીધા છે હજી એકવાર તમારે એકવાર રિપીટ કરાવીશ છેલ્લે હવે આપણે જોવા છે બંદરો ભારતના દરિયા કિનારે આવેલા બંદરો બંદરો એટલે પોટ્સ ઇંગ્લિશમાં શું કહે છે પોટ્સ કેટલા પોટ્સ છે આપણે ત્યાં તો કે ભાઈ ભારતની અંદર તો બસોને પાંચ બંદરો છે ભારતની અંદર કેટલા બંદરો છે તો ભારતમાં તો મિત્રો બસોને પાંચ બંદરો છે ટુ ઝીરો ફાઈવ હવે બસો ને પાંચ બંદરો આપણે ભણવા બેસાય ભાઈ ના બેસાય તો પરીક્ષામાં શું પૂછાય તો કે ભાઈ પરીક્ષામાં મેજર પોર્ટ પૂછાય પરીક્ષામાં કેવા બંદર પૂછાય તો કે ભાઈ મેજર પોર્ટ મહાબંદરો મેજર પોર્ટ એટલે કેવા તો કે ભાઈ મહાબંદર ભારતમાં કેટલા છે મને કોમેન્ટ કરજો મિત્રો હાલ કેટલા મહાબંદરો ભારતમાં છે અને આ મહાબંદરો માટે હમણાં જે આખું બિલ છે એ સંસદમાં પસાર થયું બરાબર મેજર પોર્ટ ઓથોરિટી બિલ મેજર પોર્ટ ઓથોરિટી બિલ હમણાં પસાર થયું સંસદમાં આ મેજર પોર્ટ માટે આપણે એક એક્ટ બનાવ્યો હતો મેજર પોર્ટ એક્ટ નાઇન્ટીન સિક્સટી થ્રી મેજર પોર્ટ આપણે કયા એક્ટન વે સ્થાપતા હતા તો મેજર પોર્ટ એક્ટ નાઇન્ટીન સિક્સટી થ્રી હતો બરાબર ભારતની અંદર સૌપ્રથમ મેજર પોર્ટ કયું બને છે હા સૌપ્રથમ મેજર પોર્ટ કંડલા બને છે કયું કંડલા મેજર પોર્ટ અત્યારે પહેલાં તેર હતા પણ એમાંથી એક ઓછું થયું એટલે અત્યારે બાર છે હાલ મેજર પોર્ટ કેટલા છે તો બાર છે એવું યાદ રાખવાનું હવે બાર બરાબર બે હજાર વીસ પછી બાર પહેલાં તેર હતા અને બે હજાર વીસ સુધી મેજર પોર્ટ એક્ટ ઓગણીસો તેસઠ સંચાલન થતું હતું હવે એમાં સરકારે ફેરફાર કર્યા મેજર પોર્ટ ઓથોરિટી બિલ બનાવ્યું મેજર પોર્ટ ઓથોરિટી બિલ બે હજાર વીસમાં આવ્યું મેજર પોર્ટ ઓથોરિટી બિલ

તેરમું છે ને અહીંયા હતું આંદોમાન નિકોબારમાં પોર્ટ બ્લેર અહીંયા હતું તેરમું પોર્ટ બ્લેર પણ પોર્ટ બ્લેરની માન્યતા રદ કરી છે આપણે પાછી બરાબર આ મેજર પોર્ટ હતું તેરમું ચલો હું તેરે તેર મેજર પોર્ટ પહેલા તમને કરાવી દઉં પહેલાં તમને તેરે તેર મેજર પોર્ટ કરાવી દઉં પછી કેન્સલ ક્યુન રહ્યું ક્યુન ને બધું પછી આવડી જશે પહેલાં મેજર પોર્ટ તેરે તેર જોઈ લો તો કે ભાઈ પ્રથમ મેજર પોર્ટ આપણું મિત્રો અહીંયા છે ગુજરાતના દરિયા કિનારે અને આ મેજર પોર્ટ નું નામ છે તો કે ભાઈ કંડલા પોર્ટ કયું પોર્ટ છે અહિયાં કંડલા બરાબર પહેલું મેજર પોર્ટ છે અહિયાં આપણું કંડલા 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 બંદર પહેલું મેજર પોર્ટ કયું તો કંડલા હવે કંડલા બંદર છે એ આપણું તો કે ભાઈ બહુ જ મહત્વનું બંદર છે આ સૌથી ઊંડું બંદર છે ને એ આપણું વિશાખાપટ્ટનમ છે બરાબર હવે કંડલા બંદર વિશે તો કે ભાઈ અત્યારે તો આપણે એના નામ બે હજાર સત્તરમાં ચેન્જ કરીને કર્યું પંડિત દીનદયાલ પોર્ટ આ પંડિત દીનદયાલ નામ શું કામ કરીએ છીએ આપણે ખબર છે કોઈને આ પંડિત દીનદયાલનો જન્મ ક્યાં થયેલો આ કોણ છે પંડિત દીનદયાલ કોઈ જાણતા હોય તો મને કોમેન્ટ કરો હું ઇઝ પંડિત દીનદયાલ કારણ કે ભાજપ છે ને એ બધે એવા નામ રાખે પંડિત દીનદયાલ અને શ્યામા પ્રસાદ મુખર્જી તો આ બે વ્યક્તિ છે આ કોણ

કચ્છના રાજા એ આ બંદર શરૂ કરેલું હા જનસંઘ ના સ્થાપક છે આ શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ આ પંડિત દીનદયાળ અને શ્યામા પ્રસાદ મુખર્જી કોણ છે તો કે ભાઈ જનસંઘ ના સ્થાપક છે અને જનસંઘ એ અત્યારનું ભાજપ બરાબર અત્યારનું ભાજપ છે એના સ્થાપક આ હતા જનસંઘ કહેવાતું એને શું કહેતા તો આ સ્થાપક છે તો અહીંયા મિત્રો આપણું કંડલા બંદર કંડલા બંદર ની અંદર તો કે ભાઈ આ બંદર ઉપર નાઇન્ટીન ફિફ્ટી ને આમાં મેજર પોર્ટ ડિક્લેર કર્યું ઓગણીસો પંચાવનમાં માં તો કે ભાઈ આ કંડલા બંદર જે છે એને આપણે મહાબંદર ક્યારે ડિક્લેર કર્યું તો મહાબંદર આપણે એને કરીએ મહાબંદર અને અહીંયા ફ્રી ટ્રેડ ઝોન એ બનાવીએ છે એફ ટી ઝેડ ફ્રી ટ્રેડ ઝોન મુક્ત વેપારનું કેન્દ્ર કંડલા બંદરને ફ્રી ટ્રેડ ઝોન મુક્ત વેપારનું કેન્દ્ર પણ બનાવીએ છીએ હા પંડિત દીનદયાળ ક્યાંના છે તો યુપીના છે અને શ્યામા પ્રસાદ મુખર્જી ક્યાંના છે તો પશ્ચિમ બંગાળના પંડિત દીન દયાળ ક્યાના છે ભાઈ યુપીના છે પછી નાઇન્ટીન સિક્સટી ફાઈવમાં આપણે અહીંયા પહેલો શેઝ બનાવીએ છીએ કંડલા શેઝ ભારતનો પહેલો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન શેઝ એટલે તો કે ભાઈ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન હા પંડિત દીનદયાળ ઉત્તર પ્રદેશના છે ઓગણીસો પાસઠની અંદર કંડલા સેઝ બન્યો કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કયો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને ઓગણીસો સડસઠમાં એટલે સુધીના પ્રશ્નો પૂછાયેલા છે ત્યાં ઈપીઝેડ બન્યો એક્સપર્ટ પ્રોસેસિંગ ઝોન ઇપીઝેડ એટલે શું તો ઇપીઝેડ એટલે એક્સપર્ટ કરવા માટે પ્રોસેસિંગ થાય અહીંયા એક્સપર્ટ પ્રોસેસિંગ ઝોન બરાબર કંડલા પોર્ટને એક્સપર્ટ પ્રોસેસિંગ ઝોન ડિક્લેર કર્યું ક્યારે ડિક્લેર કર્યું નાઇન્ટીન સિક્સટી સેવનમાં બરાબર અને નાઇન્ટીન નાઇન્ટી એટથી આપણે પ્રાઇવેટ પોર્ટ બનાવવાના શરૂ કર્યા ઓગણીસો અઠ્ઠાણું માં ગુજરાત સરકાર છે એક નીતિ લાયા પીપીપી ધોરણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે પહેલું બંદર આપણે બનાવ્યું પીપા વાવ બરાબર પીપા વાવ એટલે કે પોર્ટ આલ્બર્ટ વિક્ટરની જગ્યાએ પીપા વાવ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ નાઇન્ટીન નાઇન્ટી એટની અંદર આપણે એક પોલિસી લાયા બૂટ પોલિસી કેવી બી ડબલ ઓ ટી પોલિસી બિલ્ડ બુલ્ડ ઓન ઓપરેટ ટ્રાન્સફર બુલ્ડ ઓન ઓપરેટ ટ્રાન્સફર આ પોલિસી આપણે વાપરીએ છીએ નાઇન્ટીન નાઇન્ટી એટથી